પાણી પુરવઠા બોર્ડની ટીમે ગઈકાલે પણ વધુ 11 જેટલા પાણીના કનેક્શનો કાપી નાખ્યા હતા. ખાસ કરીને જે ગેરકાયદેસર કનેક્શનોનો લિસ્ટ બનાવવામાં આવ્યું છે તે તમામ કનેક્શનો કાપવામાં આવ્યા છે અને તેની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. હવે જોઈએ અમારા પ્રતિનિધિ જયેશ ચૌહાણનો એક વિસ્તૃત અહેવાલ. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી શાયલા થાન અને ચોટીલા તાલુકાના ધોળીધજા ડેમ આધારિત 224 ગામ બે શહેરને આવરી લેતી જૂથ પાણી પુરવઠા યોજનાની ધોળીધજાથી થાન જતી પાણીની પાઇપલાઇન તથા સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી GWIL હસ્તકની રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી અને દેવભૂમિ દ્વારકાના 1214 ગામો તથા 21 જેટલા શહેરોને આવરી લેતી બલ્ક પાઇપલાઇન યોજનામાં ઉનાળા દરમિયાન થતી પાણી ચોરીને અટકાવવાના હેતુ સાથે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અને ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને ગટર વ્યવસ્થા બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ઉનાળા દરમિયાન છેવાડાના ગામોને પીવાનું પાણી મળી રહે અને જે ઘટ છે તે નિવારવા માટે જિલ્લાનું વહીવટીતંત્ર તેમજ પોલીસ પ્રશાસન વગેરેને સાથે રાખી ટીમો બનાવી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન ગત તારીખ 8મી મેના રોજ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને તારીખ 13મી મેના રોજ એટલે કે ગઈકાલે આ ચેકિંગ પરિપૂર્ણ કરવામાં આવ્યું, જેમાં મૂળી તાલુકાના ગઢાદ, રામપરડા, ખાટડી, દાણાવાડા અને શિમમાંથી પસાર થતી પાણી પુરવઠાની પાઇપલાઇનમાંથી નવા 9 કનેક્શનો સાથે કુલ 60 જેટલા ગેરકાયદેસર કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા. માત્ર કનેક્શનો કાપીને તંત્ર બેસી નહોતું રહ્યું, પરંતુ જે લોકોએ પાણી ચોરી કરી છે તેની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી અને સાથોસાથ આ પાણી ચોરી માટે રિકવરીની નોટિસ ફટકારવામાં આવતા ભારે સનસનાટી મચી જવા પામી હતી. 10 જેટલા શખ્સો સામે મૂળી પોલીસ સ્ટેશન ખાતે વોટર એક્ટ 2019 અને પબ્લિક પ્રોપર્ટી ડેમેજીસ અંતર્ગત FIR દાખલ કરવામાં આવી હતી. મૂળીના PSI શ્રી ઝાલાએ આ બાબતે ખૂબ જ કડક વલણ અપનાવી તમામ સામે ગુનો દાખલ કરી અને ધરપકડની તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ રિકવરીની નોટિસ ફટકારવામાં આવી છે, તેની પણ વસૂલાત કડક રાહે કરવામાં આવે તેવી વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. આમ સંખ્યાબંધ એટલે કે 60 જેટલા કનેક્શનો કાપી નાખતા ભારે સનસનાટી મચી જવા પામી છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને ખાસ કરીને દ્વારકા સુધીના છેવાડાના ગામડાઓ અને શહેરોને પાણી મળતું થશે તેવો આશાવાદ પાણી પુરવઠા બોર્ડના અધિકારી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. પ્રથમ વખત પાણી પુરવઠા બોર્ડ દ્વારા આટલું મેજર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને પોલીસ પ્રશાસનનો ખૂબ સારો સહયોગ મળ્યો છે અને 60 જેટલા કનેક્શનો કાપી અને પાણી ચોરીનું નેસ્ત નાબૂદ કરવાની પ્રક્રિયા પરિપૂર્ણ કરવામાં આવી છે. મારું નામ કોમલ અંબાલાલ અડાજા છે. હું GWIL NC 32 33 34 પ્રોજેક્ટ ખાતે સિનિયર મેનેજર સિવિલ તરીકે હું ફરજ બજાવું છું. અમારી ઓફિસ અંતર્ગત જે પાઇપલાઇન આવેલી છે ઢાંકીથી હડાળા જાય છે અને જે MS પાઇપલાઇન છે અને ઉનાળા દરમિયાન પાણી ચોરીની ફરિયાદો વધતી હોય છે, જેના કારણે આ યોજનામાં સમાવિષ્ટ રાજકોટ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના 219 ગામો અને 21 શહેરોને પૂરતો પાણી પુરવઠો પૂરો પાડવામાં મુશ્કેલી ઉદભવે છે. તો તેના માટે અમારી કચેરીના મેનેજર સિવિલ શ્રી આકાશભાઈ પંચાસરા તથા ધરતી એન્જિનિયર્સ કે જે મરામત અને નિભાવણીની એજન્સી તરીકે કામ કરે છે એ સઘળી ટીમ દ્વારા મૂળી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાય અને તેમાં ખાખરાળા, પલાસા, દાણાવાડા અને માનપરમાં કુલ 4 ગામોમાં 7 કનેક્શન પકડાયેલ છે. અને આ તમામ જે 7 કનેક્શન પકડાયેલ છે તેમાં 10 ઈસમો સામે મૂળી પોલીસ સ્ટેશનમાં શ્રી DG ઝાલા સાહેબના સહયોગ અને માર્ગદર્શન હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલ છે અને ગુજરાત ઘર વપરાશ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત આ તમામ પાણીચોરોને જે સરકારશ્રીને પાણીચોરીથી નુકસાન થયેલ છે તે બાબતની વસૂલાત માટેની નોટિસ પણ પાઠવવામાં આવેલ છે. અને મળતી માહિતી મુજબ દાણાવાડા ગામમાં કે જે પાણીચોરીમાં ઈસમ સંડોવાયેલ છે તે SRPમાં નડિયાદ ખાતે ફરજ બજાવતા હોવાનું પણ જાણવા મળેલ છે.